બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો વાત્રક નદી માં 7 યુવાનો ડૂબ્યા હતા. ડૂબી ગયેલા 6 યુવકોના મૃતદેહ નદીમાંથી બહાર કઢાયા છે. ગણેશ વિસર્જન કરતી વખતે આ ઘટના બની હતી. 18 કલાક બાદ એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું છે. એક જ ગામના 6 યુવાનોના મોતથી શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગણેશ વિસર્જન વખતે આ પ્રકારની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બનતી હોય છે, ત્યારે ઘણી જ સાવધાની યુવકોએ રાખવી જોઈએ. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સમીર બલોચ પાસેથી. સમીર, જે રીતે આજે એક જ ગામના 6 યુવાનોના મોતથી શોકનો માહોલ ફેલાઈ ગયો છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગણેશ વિસર્જન સમયે જંતુરા તાલુકાના ખડોલ ગામની વાત્રક નદીમાં એક ગોજારી ઘટના બની હતી અને કેશરપુરા ગામના જે 6 યુવાનો હતા તે ગણેશ વિસર્જન સમયે ડૂબી ગયા હતા, જેમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એસપી સહિતનો કાફલો રાત્રિ સમયે ત્યાં પહોંચ્યો હતો અને એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી હતી. રાત્રિ સમયે 2 મૃતદેહો મળ્યા હતા, જ્યારે વહેલી સવારે ફરીથી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે બાકીના જે 4 મૃતદેહો હતો તે મળી આવ્યા હતા. એટલે જે તમામ જે 6 યુવાનો ડૂબાયા હતા તે તમામ 6 યુવાનોનો મૃતદેહ મળી આવ્યા હતા. 18 કલાક જેટલી આ રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી હતી. મિત્રો, જી જી જી, આભાર સમીર માહિતી આપવા બદલ. તો 18 કલાક રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી ને ત્યારબાદ જે 6 યુવાનો છે તેમના મૃતદેહ મળી આવ્યા છે. ગઈકાલે આ ઘટના બની હતી. 7 યુવાનો ડૂબ્યા હતા.